અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામમાં સૌ પ્રથમવાર ગામના જાગૃત યુવા ગ્રુપ દ્વારા કુદરતી વાતાવરણના થીમ આધારિત ફરેડી રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરી ગ્રામજનો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. યુવાન એટલે બોલેલું ધારેલું કરવાની શક્તિ જેનામાં રહેલી છે તે યુવાન કહેવાય છે. કે મન હોય તો માળવે જવાય આ કહેવતને સાર્થક કરતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામના નવયુવાનો કે જેમને છેલ્લા એક માસ અગાઉ ફરેડી ગામના યુવાન આગેવાનો અને વડીલોનું મારું ફરેડી વિકાસશીલ મોબાઈલ વોટ્સએપ ગ્રુપ દ્વારા ગામના દરેક સમાજના ગ્રામજનો સાથે રાખી સંકલન કરી વિકાસશીલ કાર્યો, ગામની સમસ્યાઓ અને ગામના યુવાનો ભવિષ્યમાં આગળ વધવાની શું જરૂરિયાત છે તે વિષય પર મોબાઈલના વોટ્સએપના માધ્યમથી ચર્ચાઓ કરવામાં આવી. ત્યારબાદ ગામના નવયુવાનો દ્વારા વિકાસના કાર્યો કરવા અને ગામની સમસ્યાઓ દૂર કરવા ગામના સર્વ સમાજના યુવા ગ્રુપે ખભે ખભા મિલાવી ફરેડી ગામને વિકાસના કાર્યો કરવા આગેકૂચ કરી યુવાનો માટે આર્મી પોલીસ જેવી ભરતી માટે મેદાન તૈયાર કરવામાં આવ્યું અને ગામના યુવાનો અને યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે અને વાંચન કરી શકે તે હેતુસર લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ફરેડી ગામના સર્વ સમાજના લોકો, આગેવાનો, વડીલો, ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી અને યુવાનોને આ ઉમદા કાર્ય કર્યું કહેવાય. પુસ્તકાલય એટલે મનોમંથન, જ્ઞાન અને શિક્ષણની પરબ. પુસ્તકાલય એટલે સંસ્કૃતિનું સંગ્રહાલય. ત્યારે ફરેડી ગામના યુવાનો દ્વારા કરેલ નવીન ફરેડી રીડિંગ લાઇબ્રેરીમાં ગ્રામજનો દ્વારા આર્થિક સહયોગ અને સહકાર આપી યુવાનોની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા અને ફરેડી ગામમાં સૌ પ્રથમવાર લાઇબ્રેરી થતાં ગ્રામજનોએ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ફરેડી ગામમાં આજે એક સરસ મજાનું ઉમદા કાર્ય જે ગામના નવયુવાન મિત્રો દ્વારા થઈ રહ્યું છે કે જે લાઇબ્રેરી કે જે હાલ કોઈ પણ જગ્યાએ કોઈ ગામમાં નથી એવું સરસ ઉમદા કાર્યનું ઉદ્ઘાટન આ ફરેડી ગામમાં વિજયભાઈના માર્ગદર્શન હેઠળ કે જે પોતે શિક્ષક છે અને એમના માર્ગદર્શન હેઠળ આજે એક મહત્વનું કાર્ય અને એના ગ્રુપની અંદર ગામના તમામ યુવાનો જોડાયા અને ગામની અંદર એક સરસ મજાનું કાર્ય કે જે બાળકોને કંઈ આગળ ભણવું હોય તો એના માટે લાઇબ્રેરી કે વાંચન માટે પુસ્તકો નહોતા, ગામનો ખૂબ જ મજાનો સહકાર, ગામના આગેવાનો સહકાર, ગામના સરપંચ અને વડીલોના સહકારથી આ ગામની અંદર ફરેડી ગામની અંદર એક ઉમદા કાર્ય કે જે આ ઉમદા કાર્ય હજી સુધી મેં કોઈ ગામમાં આવા યુવાનોએ કરેલું જોયું નથી એવું સરસ કાર્ય જોઈ અને મને ખૂબ આનંદ થાય છે અને આનંદની લાગણી હું વ્યક્ત કરું છું. આજરોજ ફરેડી ગામમાં અમે 10મા મહિનામાં વિકાસશીલ ફરેડી ગ્રુપ વોટ્સએપ દ્વારા ચલાવતા હતા. આ વોટ્સએપ ગ્રુપમાં ગામના દરેક યુવાનો અને વડીલો જોડાયેલા હતા. વોટ્સએપ ગ્રુપમાં દરરોજ અમારે ફરેડી ચેટ સંવાદના નામે ગામની સમસ્યાઓ પ્રત્યે અને ગામના યુવાનોની શું જરૂરિયાત છે તેના વિશે ચર્ચાઓ થતી હતી. ગામના દરેક નાગરિકો અને યુવાનો વડીલો અમને સલાહ અને સૂચન આપતા હતા. પહેલાં વાત હતી કે યુવાનો માટે મેદાન નથી તો અમે મેદાનની એમની જરૂરિયાત પ્રમાણે એમને મેદાન બનાવી આપ્યું. પછી અમને કીધું કે પુલપ્સની પાઇપો અમારે જરૂરિયાત છે તો પણ એ પણ અવેલેબલ કરી આપી. પછી ગામના દરેક યુવાનોની એક રાય હતી કે અમારે અહીંથી મોડાસા સુધી અને માલપુર જવું લાઇબ્રેરીમાં વાંચવા માટે જવું પડે છે. તો યુવાનોની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને દરેક ગ્રામજનો અને જાગૃત યુવાનોને અમે ધ્યાનમાં રાખી અને અહીંયા લાઇબ્રેરીનો એક મુદ્દો મૂક્યો કે ભાઈ આપણા ગામમાં આર્મી, પોલીસ, તલાટી, સચિવાલય, બિન સચિવાલય, જીપીએસસી, યુપીએસસીની દરેક પરીક્ષાની તૈયારીઓ ગામમાં જ યુવાનો કરે, ગામના છોકરા અને છોકરીઓ વાંચે અને આગળ વધે એ માટે અમે એક મુદ્દો મૂક્યો હતો. એમને ગ્રામજનોએ વધાવી લીધો અને ગામમાં આશરે વોટ્સએપ ગ્રુપના ચેટિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટથી અમને 25,000 જેટલું માત્ર અમને દાન મળ્યું હતું અને અંદાજે 200-250 જેટલા પુસ્તકો મળ્યા હતા અને ગામના દરેક યુવાનો આમાં સહભાગી બન્યા હતા અને આજે દરેક ગ્રામજનો હાજરી આપી ફરેડી રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમાં આ પ્રસંગના અનુસંધાને ગામના દરેક વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને અમને અભિનંદન આપ્યા હતા. અસ્તુ જય હિન્દ.